નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમ કે ચાવડા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ડીસી કમ્પાઉન્ડ જનરેટર, કુમ્યુલેટિવ અને ડિફરન્શિયલનો નો લોડ ટેસ્ટ અને લોડ ટેસ્ટ કરવો અને તેની કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કરવો પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો પ્રેક્ટિકલનો હેતુ ડીસી કમ્પાઉન્ડ જનરેટર, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલનો નો લોડ અને લોડ ટેસ્ટ કરવો અને તેની કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કરવો. તે પ્રેક્ટિકલ કરવા માટેની જરૂરી સાધન સામગ્રી આ પ્રમાણે છે: કોમ્બિનેશન પ્લાયર, નિયોન ટેસ્ટર, સ્ક્રૂડ્રાઈવર, એમજી સેટ એટલે કે મોટર જનરેટર સેટ 2.5 કિલોવોટનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તેની અંદર મોટર જે છે એ એસી છે અને જે જનરેટરનો આપણે અભ્યાસ કરવાનો છે એ ડીસી કમ્પાઉન્ડ જનરેટર છે, જે એસી મોટર સાથે મિકેનિકલી કપલ્ડ કરેલી છે. પછી એસી વોલ્ટમીટર, આપણે અહીંયા જે વોલ્ટમીટર છે કે એ મીટર છે, બધા આપણે ડિજિટલ વાપરીશું પેનલમાં. એસી એ મીટર છે, આ બંને મોટરનો વોલ્ટેજ અને એ મીટર જોવા માટે વાપરીશું. પછી ડીસી એ મીટર બે નંગ, જે આપણે લોડનો કરંટ અને ફિલ્ડનો કરંટ મેઝર કરવા માટે ઉપયોગ કરીશું. અને ડીસી વોલ્ટમીટર, જે આઉટપુટમાં વોલ્ટેજ બિલ્ટઅપ થાય છે એ વોલ્ટેજ માપવા માટે એનો ઉપયોગ કરીશું. પછી વેરિયેબલ રેઝિસ્ટન્સ, આ રેઝિસ્ટન્સ જે છે એ આપણે શન્ટ વાઇન્ડિંગની સિરીઝમાં લગાવીને એને કંટ્રોલ કરવા માટે, એટલે કે ફિલ્ડના કરંટને કંટ્રોલ કરવા માટે વાપરીશું. પછી ICDP સ્વિચ, ICDP સ્વિચ એટલે ડબલ પોલની જે MCB છે 16 MPNની, એ આપણે આઉટપુટમાં જે વોલ્ટેજ જનરેટ થયા પછી જે લોડ લગાવવાનો છે ત્યાં વાપરીશું. અને ICTP સ્વિચ એટલે 3 પોલની MCB 16 MPNની, તે આપણે જે ઇનપુટમાં મોટરને ડ્યુઅલ સ્ટાર્ટરને જે ઇનપુટ આપવાનું છે એની અંદર વાપરીશું. અને એક ડ્યુઅલ સ્ટાર્ટર અહીંયા આપણે ઉપયોગ કરીશું, જે મોટરને રન કરવા માટે વાપરીશું આપણે. અને લેમ્પ બેંક, જે એને લેમ્પ લોડ આપણે ડીસી જનરેટરને લોડ લગાવવાનો છે એના માટે એક લેમ્પ બેંક આપણે અહીંયા યુઝ કરીશું. અને કનેક્ટિંગ વાયર લીડ, આ બધા જે કનેક્શન કરવા માટે જે કંઈ જરૂરિયાત મુજબની કનેક્ટિંગ વાયર લીડ અહીંયા વાપરીશું. હવે આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈશું. સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે RYB 3 ફેઝ સપ્લાય 3 પોલ MCBના થ્રુ આપણે ડ્યુઅલ સ્ટાર્ટરને આપીશું. પછી ડ્યુઅલ સ્ટાર્ટરનું જે આઉટપુટ નીકળે એ આપણે એસી મોટરને આપીશું. અહીંયા મોટર અને જનરેટર મિકેનિકલી કપલ્ડ કરેલા છે, જે અહીં બતાવેલા છે. પછી જે મોટરના જે કપલ્ડ કર્યા પછી જનરેટરનો જે પોર્શન ચાલુ થાય છે, આખી સર્કિટ જનરેટરની છે, એ જનરેટરની અંદર એનું જે આર્મેચરનું જે વાઇન્ડિંગ હોય એને આપણે એ અને AA થી બતાવેલ છે. સિરીઝ ફિલ્ડ જે છે એનું વાઇન્ડિંગ છે એને YYYથી બતાવેલ છે. અને શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એને ZZZ વડે બતાવેલ છે. અને જે શન્ટ ફિલ્ડની સિરીઝમાં જે એને ફિલ્ડને કંટ્રોલ કરવા માટે જે રિઓસ્ટેટ લગાવ્યો છે, એટલે કે જે રેઝિસ્ટન્સ લગાવ્યો છે આપણે, એ R1 અને R2 એના ટર્મિનલ છે, એનું કનેક્શન બતાવેલ છે. અને આ એમ્પિયર મીટર જે છે એ ફિલ્ડનો કરંટ આપણને માપીને આપે છે, એ DC છે. અને આ જે છે એમ્પિયર મીટર એ લોડનો કરંટ માપી આપણને બતાવશે. અને આઉટપુટમાં જે વોલ્ટેજ બિલ્ટઅપ થશે એ આપણને VL એટલે કે જે DC વોલ્ટ મીટર અહીંયા લગાવેલ છે એક્રોસમાં એ બતાવશે. અને અહીંયા જે ડોટેડ લાઇન બતાવી છે એ મેં ICDP ની બતાવી છે, એટલે કે આઉટપુટમાં જ્યારે લોડ લગાવીએ ત્યારે એની MCB થ્રુ આપણે એને આપીશું લોડને કરંટ. પછી લેમ્પ લોડ જે લગાવ્યો, એ લેમ્પ લોડની અંદર આપણે એક સાથે 6 લેમ્પ પેરેલલમાં લગાવેલા છે, એ કનેક્શન આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને જોવા મળશે. વિથ સ્વિચ 6 લેમ્પ આપણે છે 100 વોટના, એ બધાને કમ્બાઈન અહીંયા લેમ્પ લોડ તરીકે મેં બતાવેલ છે. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે 1x1 તમને 6 લેમ્પ ચાલુ કરીને આપણે જોઈશું. હવે આ જે આખી સર્કિટ છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે આર્મેચર છે એની સાથે સિરીઝ જે ફિલ્ડ છે એ બંનેની એક્રોસમાં આખે આખું લોંગ શન્ટ તરીકે આ શન્ટનો અહીંયા બતાવેલ છે. એટલે આ જે રહી એ લોંગ શન્ટ જનરેટર પણ કહી શકાય અને કમ્યુનિટિવ જનરેટર પણ કહી શકાય. અહીંયા જે આપણે કરંટની જે દિશા બતાવી છે એ આ સિરીઝ ફિલ્ડના કરંટની દિશા અને આ શન્ટ ફિલ્ડના કરંટની દિશા બંનેનું એડિંગ થઈને અહીંયા આપણને લોડ કરંટ મળે છે. મીન્સ કે આ કુમ્યુલેટિવ જનરેટર
છે. આપણે આની જો દિશા બદલીએ અને જો આ કરંટની દિશા આનાથી અલગ મળે આપણને, તો એ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર એને કહેવાય. તો આપણે અહીંયા સૌ પ્રથમ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરનો પ્રેક્ટિકલ કરીશું, જે અંગેની આ સર્કિટ આપણે અહીંયા સમજ્યા. હવે આપણે પ્રેક્ટિકલ જોઈશું કે એક્ચ્યુઅલમાં એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, એ પ્રેક્ટિકલમાં જે રીડિંગ આવે એના ઉપરથી આપણને સમજીશું. હવે આપણે સૌ પ્રથમ તો જે પ્રેક્ટિકલ કરવાનો છે એ પેનલની અંદર લાગેલા ઇક્વિપમેન્ટ વિશેની માહિતી મેળવીશું. આ છે ડીસી કમ્પાઉન્ડ જનરેટર 2.5 કિલોવોટ. એની અંદર સૌ પ્રથમ અહીંથી આપણે શરૂ કરીએ તો RYB 3-phase સપ્લાય, એમાંથી ICTP એટલે કે 3-pole MCB, એની જગ્યાએ અહીંયા RCCB વાપરેલી છે. એ તમે MCB અને RCCB કોઈ પણ વાપરી શકો. તેમાંથી જે આઉટપુટ નીકળે તેને આપણે વોલ્ટમીટરના સિલેક્ટર સ્વિચમાં આપ્યા છે. અહીંયા વોલ્ટમીટરની સિલેક્ટર સ્વિચ છે, જેમાં આપણે RY YB અથવા RB વચ્ચેના વોલ્ટેજ અહીંયા જોઈ શકશું સિલેક્શન પ્રમાણે. તેમાંથી આપણે અહીંયા કોઈ પણ એક ફેઝના સિરીઝમાં એ મીટર લગાવેલું છે, AC એ મીટર. અહીંયા આપણે આર ફેઝના સિરીઝમાં લગાવ્યું છે, એટલે એ આર ફેઝના સિરીઝમાં થઈને અહીંયા સ્ટાર્ટરના ઇનપુટમાં જાય છે. વાય અહીંથી અહીંયા સ્ટાર્ટરના ઇનપુટમાં જાય છે અને બી અહીંયા સ્ટાર્ટરના ઇનપુટમાં જાય છે. આ છે ડ્યુઅલ સ્ટાર્ટર, જે એસી મોટરને રન કરવા માટે અહીંયા આપણે વાપરીશું. એ ડ્યુઅલ સ્ટાર્ટરનું આઉટપુટ નીકળે છે R4, Y4 અને B4. એ માત્ર ઇન્ડિકેશન એ રીતને આપેલા છે 1, 2, 3, 4 આપણને સમજવા માટે. ત્યાંથી જે નીકળે RYB એને આપણે મોટરના UVW એટલે કે જે આની પેનલની અંદર જે સાથે મોટર કનેક્ટ કરેલી છે એસી, તેમાં આપીશું. હવે આ જે અત્યાર સુધીનો ભાગ આપણે સમજ્યા આટલો, એ એસી સપ્લાયનો ભાગ છે, એટલે કે જે એનું રન કરવા માટે એસી મોટર વપરાય છે એ. હવે એસી મોટર સાથે મિકેનિકલી કપલ જે જનરેટર છે એની અંદર જે સપ્લાય ઉત્પન્ન થવાનો છે, ડીસી વોલ્ટેજ જે બિલ્ટઅપ થવાના છે, તો એના માટેના જે કંઈ સર્કિટ છે કનેક્શન એ આ છે. તો એની અંદર આ જે એ મીટર છે ડીસી, એ આપણે ફિલ્ડ કરંટ માપશે. આ ડીસી એ મીટર છે આપણું લોડ કરંટ માપશે. અને આ વોલ્ટેજ ડીસી છે એ આઉટપુટના વોલ્ટેજ બિલ્ટઅપ થયેલા છે એ આપણે માપીશું અહીંયા. અને આનું કનેક્શન તમે જોશો તો હમણાં જે આપણે સર્કિટ ભણ્યા એ મુજબ ઝેડ અને ડબલ ઝેડ એ શન્ટ ફિલ્ડ માટે વાપર્યા છે, વાય અને ડબલ વાઈટ સિરીઝ ફિલ્ડ માટે વાપર્યા છે, એ અને ડબલ એ આર્મેચર વાઇન્ડિંગ માટે વાપર્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે શન્ટ ફિલ્ડ છે આપણું, એ શન્ટ ફિલ્ડની સિરીઝમાં અહીંયા એક રિયોસ્ટેટ લગાવેલો છે, જે આપણે ભણ્યા એ રિયોસ્ટેટ આ ફિલ્ડના કરંટને કંટ્રોલ કરશે. અને એની પેરેલલમાં આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગ જે છે એ બંનેનું જે સિરીઝ બન્યું એ આખું આના એક્રોસમાં કનેક્શન કરેલ છે. અહીંયા તમે નોર્મલ જોઈ શકો તો જે યલો લીડ આપણે વાપરી છે એ શન્ટ ફિલ્ડ માટેની બ્રાન્ચ માટે વાપરી છે, અને જે લાલ વાપરી છે લીડ એ બધી આર્મેચર અને સિરીઝ ફિલ્ડની જે બ્રાન્ચ છે આપણા સર્કિટની અંદર એના માટે વાપરી છે. પછી આપણને અહીંથી જે આઉટપુટ મળે છે એ ICTP થ્રુ આપણે આપ્યા છે. આઉટપુટમાં પોઝિટિવ અને નેગેટિવ તમે જોઈ શકો છો, કારણ કે આપણે જે વોલ્ટેજ બનવાના છે એ ડીસી બનવાના છે, એટલે એના માટે પોઝિટિવ અને નેગેટિવ ઇન્ડિકેશન આપેલું છે. અને આની સાથે પેનલની બેક સાઈડમાં વોલ્ટમીટરના કનેક્શન કરેલા છે, એટલે અહીંયા લીડ લગાવવાની જરૂર નથી. અને અહીંયા જે વોલ્ટેજ બતાવશે એ અહીંયા જે વોલ્ટેજ બિલ્ટઅપ થયેલા છે આપણને બતાવશે. અને એની સાથે જે આઉટપુટ મળ્યું એની સાથે અહીંયા આપણે લોડ બેંક પણ લગાવેલી છે. એની અંદર 6 લેમ્પ લગાવ્યા છે. મેં જે વાત કરી તે એમ લોડ બેંકની અંદર 600 વોટના લેમ્પ લગાવ્યા છે વિથ સ્વિચ, એટલે આપણે 1 બાય 1 એક પછી એક લેમ્પ લોડ કનેક્ટ કરતા જઈશું અને આપણે જે રીડિંગ મળતા જાય છે એ આપણે લેતા જઈશું. હવે આપણે સર્કિટને સ્ટાર્ટ કરીશું. તો આપણે જે RCCB સ્ટાર્ટ કરી એનાથી આપણને સૌથી પહેલા જે વોલ્ટેજ મળ્યા 3-phase જે તમે જોઈ શકો છો 441, આ તમે RY વચ્ચે મળ્યા, YB વચ્ચે અને RB વચ્ચે તમે સિલેક્ટ કરીને જોઈ શકો છો. પછી અહીંયા બધા રીડિંગ 0 છે, એ આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું એમ રીડિંગ આવશે. હવે હું ડ્યુઅલ સ્ટાર્ટરને સ્ટાર્ટ કરું છું. તો ડ્યુઅલ સ્ટાર્ટર સ્ટાર્ટ કરવાથી આપણને અહીંયા જે એમ્પિયર મળ્યા એ એસી મોટરના એમ્પિયર મળ્યા, અને અહીંયા જે ફિલ્ડના કરંટના એમ્પિયર મળ્યા 0.9 DC. હવે આપણે રિયોસ્ટેટ સાથે વેરી કરીને આઉટપુટમાં વોલ્ટેજ જોઈશું. આ
અહીં તમે જોઈ શકો છો કે હું જેમ જેમ રિયલ સ્ટેટને વધારતો જઉં છું એમ વોલ્ટેજ વધતા જાય છે. વધારતો જઉં છું શોર્ટ કે આ રિયલ સ્ટેટની તમને કેરેક્ટરિસ્ટિક ખબર છે, રિયલ સ્ટેટ વધારવો ઇન શોર્ટ કે રેઝિસ્ટન્સ ઓછો કરો એટલે કે ફિલ્ડ કરંટ વધારવો. અહીંયા ફિલ્ડ કરંટ જેમ જેમ વધારતા જઈશું આપણે એમ આપણને આઉટપુટ જે બિલ્ટઅપ થાય વોલ્ટેજ નો લોડમાં એ વધતા તમને દેખાશે. આપણે સૌ પ્રથમ એને 250 વોલ્ટ બિલ્ટઅપ કરશું. 250 વોલ્ટ બિલ્ટઅપ થયેલા તમે જોયા અને એની સામે 0.77 એમ્પિયર આપણને ફિલ્ડ કરંટ મળ્યો. હવે આપણે આ છે નો લોડ, હવે આપણે એને લોડ કનેક્ટ કરીશું. 1x1 એક એક લેમ્પ ચાલુ કરીશું તો તમે જોઈ શકો છો જેમ લોડ ચાલુ કરીશું લેમ્પ એમ વોલ્ટેજમાં જે ડ્રોપ આવે છે એ અને અહીંયા જે ફિલ્ડ કરંટ પણ ઘટતો જાય છે અને આપણને જે લોડ કરંટ 0 હતો એ હવે 0.43 એમ્પિયર મળ્યા કે જે એક લેમ્પ ચાલુ કરવાથી મળ્યા. હવે આપણે બીજો લેમ્પ ચાલુ કરીશું તો મળ્યા આપણને 238, અહીંયા 0.72 એટલે કે ફિલ કરંટ ઘટતો જાય છે એની સામે લોડ કરંટ વધતો જાય છે કારણ કે લોડ આપણે જેમ જેમ વધારીએ એમ કરંટ વધવાનો છે. હવે આપણે આ રીતે જે રીડિંગ લઈશું 238 231 1.28 અને 0.70 226 1.69 0.68 220 2.10 અને 0.67 અને આ આપણે 6 મીન્સ કે 600 વોટનો લેમ્પ લોડ આપણે કનેક્ટ કરી દીધો છે એ આપણને 214-15 વોલ્ટેજ જે મળે છે આઉટપુટ એટલા ડ્રોપ થયા અને 2.48 આપણને લોડ કરંટ મળ્યો અને 0.65 આપણને ફિલ્ડ કરંટ મળ્યો. હવે આ કેરેક્ટરિસ્ટિક આપણે આને જોઈશું એટલે આપણને ખબર પડશે કે આ જે જનરેટર આપણે અભ્યાસ કર્યો એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરનો આપણે અભ્યાસ કર્યો. હવે હું ધીરે ધીરે પાછા લેમ્પ લોડ ડિસ્કનેક્ટ કરતો જઈશ એટલે તમને ફરીથી વોલ્ટેજ પાછા વધતા અને લોડ કરંટ ઘટતો જોવા મળશે. બરાબર, હવે આ રીતે જે આપણને મળ્યા હવે આપણે આને પાછા વોલ્ટેજ રિયોસ્ટેટની મદદથી ઓછા કરી દઈશું અને એસી મોટરને આપણે બંધ કરી દઈશું. આ જે આપણે પ્રેક્ટિકલ કર્યો અને મોટર અને જનરેટર જે રન કર્યા એના ઉપરથી તમે જોયું કે જે વોલ્ટેજ આપણે બિલ્ટઅપ કર્યા હતા એ 250 એના પછી આપણે 1x1 100 વોટના લેમ્પ લોડ કનેક્ટ કરતા ગયા એનાથી જે વોલ્ટેજનો જે ડ્રોપ આઉટ આવ્યો એ 10% ઓછો આવ્યો. એટલે આ જે આપણે જનરેટર જે અત્યારે હાલ આપણે પ્રેક્ટિકલ કર્યો એ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર તરીકે આને ઓળખાય. હવે આપણે જે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર જે જો સમજવું હોય તો અહીંયા જે સિરીઝ ફિલ્ડના જે કનેક્શન છે વાય અને ડબલ વાય એને માત્ર એની કરંટની દિશા ઉલટાય એ રીતે એના કનેક્શનના ટર્મિનલ તમે બદલી નાખો, ઇન્ટરચેન્જ કરી નાખો તો તમને જે ફિલ્ડની જે કરંટની જે દિશા છે શન્ટ અને સિરીઝની એ બંને એકબીજાથી વિરુદ્ધ થઈ જવાથી એમાં જે ફિલ્ડ છે એ એડ થવાના બદલે બાદબાકી થાય છે જેને આપણે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહીએ છીએ. અને હવે આજે આપણે રીડિંગ લીધા અત્યાર સુધીના બધા એ આપણે અવલોકન ટેબલમાં લખીશું અને એના ઉપરથી ગ્રાફ દોરીને આપણે એની કેરેક્ટરિસ્ટિકનો અભ્યાસ કરીશું. આપણે જે પ્રેક્ટિકલ કર્યો એની અંદર જે આપણને અવલોકનો મળ્યા તે અહીંયા મેં નોંધેલા છે. આ છે ફિલ્ડ કરંટ IF, લોડ કરંટ IL અને ઉત્પન્ન થયેલા એટલે કે જે DC આઉટપુટ જે વોલ્ટેજ મળ્યા એ. તો અહીંયા જ્યારે નો લોડ હતું ત્યારે આપણને ફિલ્ડ કરંટ 0.77 એમ્પિયર મળ્યો, લોડ લગાવેલો નહોતો નો લોડમાં એટલે 0 અને વોલ્ટેજ જે બિલ્ટઅપ કર્યા એ 250. તેમ તેમ તમે જોતા જાઓ તો અહીંયા આપણે 6 રીડિંગ લખ્યા છે. 100 વોટ, 200 વોટ, 300 વોટ, 400, 500 અને 600 વોટ એ રીતે 6 અલગ અલગ લેમ્પ જોડતા જઈએ આપણે અને એની સામે જે આપણને લોડ કરંટમાં વધારો મળ્યો એ આપણે અહીંયા નોંધ્યો છે. એની સામે તમે જોઈ શકશો કે ફિલ્ડ કરંટમાં બહુ નજીવો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે એટલે કે આનાથી ફિલ્ડ કરંટમાં બહુ ઓછો ફેરફાર જોવા મળ્યો. એની સામે વોલ્ટેજનો જે ડ્રોપ હતો એ પણ ઓછો મળ્યો પણ આપણને જે લોડ કરંટ તમે જોઈ શકો છો ઘણો બધો
લોડની સાથે વધતો ગયો, તો અહીંયા આપણને જે કોન્સ્ટન્ટ વોલ્ટેજનું જે આપણને જાણવા મળ્યું, જે રીડિંગ મળ્યા, એને આપણે ગ્રાફ દ્વારા સમજીશું તો આપણને થોડું વધારે સમજણ પડશે. જે રીડિંગ આપણી પાસે આવ્યા એને આપણે અહીંયા ગ્રાફમાં દોરીશું. તો અહીંયા મેં વાય એક્સિસ ઉપર VL એટલે કે આઉટપુટ વોલ્ટેજ લીધા છે, એની અંદર મેં સ્કેલ લીધો છે 50, 100, 150, 200 અને 250 વોલ્ટેજ દર્શાવ્યા છે, અને એક્સ એક્સિસ ઉપર લોડ કરંટ લીધો છે, એમાં 0.5, 1, 1.5, 2 અને 2.5 એટલે કે 0.5ના સ્કેલમાં મેં એને મૂકેલા છે લોડ કરંટ, કારણ કે લોડ કરંટ જે મેક્સિમમ આપણને મળ્યો એ 2.5થી નીચે છે અને 0થી વધારે, એટલે એ પ્રમાણે મેં સ્કેલ સેટ કર્યો છે. અહીંયા તમે જેમ જેમ અવલોકન ટેબલમાં મળ્યા પ્રમાણે લેશો તો લોડ કરંટ 0 હતો, એની સામે 250 વોલ્ટેજ હતા, 244 વોલ્ટેજ થયા, એની સામે આપણને 0.43 એમ્પિયર મળ્યા, પછી 239 વોલ્ટેજ થયા, એની સામે આપણને 0.86 એમ્પિયર છે. એ આપણે અહીંયા એ પ્રમાણે આપણે બધા અવલોકનના જે પોઈન્ટ છે આપણે માર્ક કર્યા છે. તો આ 233 માટે 1.29, 230 માટે 1.69 અને 226 માટે 2.48 એ આપણે એના જે 0.66 મળ્યા આપણને એ પોઈન્ટ આપણે અહીંયા દર્શાવ્યા છે. હવે એ પોઈન્ટને તમે સીધી રેખામાં જોડો તો તમને જોવા મળશે કે જે વોલ્ટેજનો ડ્રોપ છે એ બહુ નજીવો આપણને જોવા મળ્યો છે, એટલે કે એપ્રોક્સ 10% ઓછો એવું આપણે કહી શકીએ. હવે સેમ ટુ સેમ આપણે આ જે ડિફરન્શિયલ માટે કરીશું તો આપણને આ જે ડ્રોપ ઓછો આવ્યો વોલ્ટેજનો એવો લોડ કરંટમાં ઓછો ડ્રોપ આવશે, જે આપણને સાબિત એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તો આપણે જે પ્રેક્ટિકલ કર્યો એની અંદર થોડી સાવચેતી પણ રાખીશું, જેવી કે કોઈ લૂઝ કનેક્શન ના રહે, અને જ્યારે આપણે રીડિંગ લખતા હોય અથવા નોંધતા હોય ત્યારે કોઈ જગ્યાએ લાઈવ વાયરનો આપણો હાથ અડકી ન જાય એ આપણે ખાસ ધ્યાન રાખીશું. હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.